જોયું હતું કે મનુષ્ય છે એનું હૃદય કેવી રીતે કામ કરે છે, કે મનુષ્યના હૃદયની અંદર કેટલા ભાગ આવેલા હોય છે, બે કર્ણક આવેલા હોય છે, બે ક્ષેપક આવેલા હોય છે. પછી કર્ણક છે એ કેવા પ્રકારના રુધિરનું વહન કરે છે અને ક્ષેપક છે એ પણ કેવા પ્રકારના, એટલે એ આપણે જોયું હતું કે ક્ષેપક છે એ ક્ષેપક અને કર્ણક બે આવેલા હોય છે, એક છે એ ઓક્સિજનયુક્ત રુધિરનું વહન કરે છે અને જ્યારે ક્ષેપક છે એ કાર્બન ડાયોક્સાઇડયુક્ત રુધિરનું વહન કરે છે. એ પછી એ પણ જોયું હતું કે મનુષ્યની આરામદાયક સ્થિતિની અંદર મનુષ્યના ધબકારા 72 થી 80 જેટલા હોય છે, એટલે કે મનુષ્યનો નાડી દર જુદો જુદો હોય છે. હવે હૃદયના ધબકારા કેવી રીતે માપવા એના વિશે પણ આપણે ચર્ચા કરેલી હતી. હવે આજે આપણે આ ચેપ્ટરની અંદર આગળ પ્રાણીઓમાં ઉત્સર્જન, એટલે કે પ્રાણીઓની અંદર ઉત્સર્જન કેવી રીતે જોવા મળે છે જેના વિશે જોયું. કે યાદ કરો કે ઉચ્છવાસ દરમિયાન ફેફસા દ્વારા કેવી રીતે કાર્બન ડાયોક્સાઇડ ઉત્સર્ગ દ્રવ્ય તરીકે નિકાલ પામે છે. તમને ખબર જ છે કે આપણે શ્વાસોચ્છવાસની ક્રિયા કરીએ છીએ તો એ સમય દરમિયાન કયો વાયુ, તો કે કાર્બન ડાયોક્સાઇડ વાયુ છે એ આપણે ઉત્સર્ગ દ્રવ્ય તરીકે બહાર કાઢીએ છીએ. તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ આપણે કેવી રીતે બહાર કાઢીએ છીએ એ પણ આપણને ખબર છે, કે અપાચિત ખોરાક કેવી રીતે નિકાલ પામે છે. ચાલો હવે આપણે બીજા ઉત્સર્ગ દ્રવ્યો શરીરમાંથી કેવી રીતે નિકાલ પામે છે એના વિશે જોઈએ. કે જ્યારે આપણા કોષો કાર્ય કરે છે ત્યારે કેટલાક નકામા પદાર્થો મુક્ત થાય છે, તે ઝેરી હોય છે અને તેથી તે શરીરમાંથી નિકાલ થવા ખૂબ જ જરૂરી છે. કે આપણું શરીર કોષ, આપણા શરીરના કોષ છે કોઈ કાર્ય કરે છે ત્યારે નકામા પદાર્થ છે એ મુક્ત થાય છે, એ બહાર નીકળવા પણ ખૂબ જ જરૂરી હોય છે. એનું કારણ શું છે, તો કે ખૂબ ઝેરી હોય છે. કોષો દ્વારા જે નકામા પદાર્થો ઉત્પન્ન થાય છે તેનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. કે કોષો દ્વારા જે નકામા પદાર્થ ઉત્પન્ન થાય છે અને એનો શરીરમાંથી નિકાલ થવાની પ્રક્રિયાને ઉત્સર્જન કહે છે. ઉત્સર્જન પ્રક્રિયા સાથે સંકળાયેલ વિવિધ ભાગો મળીને ઉત્સર્જન તંત્રની રચના કરે છે. હવે આ ઉત્સર્જનની પ્રક્રિયા હારે જે જે ભાગ જોડાયેલા છે એ મળી અને જે રચના કરે છે જેને ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. આગળ આપણે જોઈએ મનુષ્યમાં ઉત્સર્જન તંત્ર. રુધિરમાં રહેલા નકામા પદાર્થોને શરીરમાંથી નિકાલ થવો જોઈએ. કે રુધિરની અંદર, આપણા લોહીની અંદર જે નકામા પદાર્થ રહેલા હોય છે એનો પણ શરીરમાંથી નિકાલ થવો જોઈએ. તો હવે લોહીમાંથી, આપણા રુધિરની અંદરથી એવા નકામા પદાર્થો કેવી રીતે બહાર નીકળે છે, તો કે રુધિરના ગાળણની પ્રક્રિયા ખૂબ જ જરૂરી છે. કે રુધિરનું ગાળણ થાય તો જ એમાંથી નકામા પદાર્થો છે એ બહાર નીકળી શકે છે. તો કે મૂત્રપિંડની રુધિર કેશિકાઓ દ્વારા આ કાર્ય થાય છે. કે મૂત્રપિંડની અંદર જે રુધિર કેશિકાઓ આવેલી છે એના દ્વારા રુધિરના ગાળણની પ્રક્રિયા થાય છે. જ્યારે રુધિર બે મૂત્રપિંડ સુધી પહોંચે છે ત્યારે તેમાં ઉપયોગી અને નુકસાનકારક બંને પ્રકારના પદાર્થો જોવા મળે છે. ઉપયોગી પદાર્થોનું રુધિરમાં ફરીથી શોષણ થાય છે. કે જે પદાર્થો આપણા શરીર માટે ઉપયોગી છે એનું રુધિરની અંદર ફરીથી શોષણ થઈ જાય છે અને પાણીમાં દ્રાવ્ય નકામો કચરો મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. અને જે નકામો કચરો છે તે મૂત્ર સ્વરૂપે નિકાલ પામે છે. મૂત્રપિંડમાંથી મૂત્રનળી જેવી મૂત્રવાહિની દ્વારા મૂત્રાશયમાં જાય છે, તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્ર છિદ્ર દ્વારા બહાર નીકળે છે. જો મનુષ્યના ઉત્સર્જન તંત્રની આકૃતિ તમને પેજ નંબર 127 ઉપર આપેલી છે, જે આકૃતિ તમે જોઈ શકો છો કે એમાં મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય બધા જ નામ નિર્દેશનવાળી સરસ મજાની આકૃતિ આપેલી છે. આ આકૃતિ પરીક્ષામાં પૂછાય છે. તે મૂત્રાશયમાં સંગ્રહાય છે અને મૂત્રમાર્ગમાંથી મૂત્રછિદ્ર દ્વારા બહાર નીકળે છે. મૂત્રપિંડ, મૂત્રવાહિની, મૂત્રાશય અને મૂત્રમાર્ગ ઉત્સર્જન તંત્રની રચના કરે છે. કે આ બધા ભાગો ભેગા મળી અને જે રચના કરે છે તેને મનુષ્યનું ઉત્સર્જન તંત્ર કહેવામાં આવે છે. એક પુખ્ત વ્યક્તિમાં આશરે 1 થી 1.8 લિટર જેટલું મૂત્ર 24 કલાકમાં નીકળે છે.
પછી આગળ આપેલું છે, મૂત્રમાં 95% પાણી હોય છે, 2.5% યુરિયા હોય છે અને 2.5% બીજા નકામા દ્રવ્યો આવેલા હોય છે. યુરિયા છે એક પ્રકારનો નકામો કચરો જ છે. આપણે બધાએ અનુભવ્યું છે કે ઉનાળાના ગરમ દિવસોમાં આપણને પરસેવો વળે છે, કે ઉનાળામાં ખૂબ જ ગરમી હોય છે ત્યારે આપણને પરસેવો ખૂબ જ વળે છે. પરસેવામાં પાણી અને ક્ષાર હોય છે. તો કે ઉનાળામાં આપણા કપડાં પર સફેદ ધબ્બા જોવા મળે છે અને મોટા ભાગે ધબ્બા બગલના ભાગમાં જોવા મળતા હોય છે. એ શું છે? તો કે એ પરસેવો છે અને ક્ષાર છે. શું પરસેવો બીજા કોઈ કારણોસર થતો હોય છે કે પરસેવો આપણને બીજા કોઈ સ્વરૂપે આવતો કે ઉનાળામાં ગરમી થાય ત્યારે જ આવે છે, એ સિવાય ક્યારેય ન આવતો હોય? ના, ઘણી વખત આવતો હોય છે કે ઘણી વખત આપણે ઝાઝું કામ કરતા હોય, કોઈ એક્સરસાઇઝ કરતા હોય, તમે રમતા હો, દોડતા હોય ત્યારે પણ પરસેવો વળતો હોય છે. પછી આપણે જાણીએ છીએ કે માટલામાં રહેલું પાણી ઠંડુ હોય છે. માટલામાં રહેલા કાણામાંથી પાણીનું બાષ્પોત્સર્જન થવાને કારણે ઠંડક જોવા મળે છે. આવી જ રીતે જ્યારે આપણને પરસેવો થાય છે ત્યારે તે આપણા શરીરને ઠંડુ કરવામાં મદદરૂપ થાય છે. હવે જો તમે જોયું હોય તો માટલાની ઉપર ઘણી વખત પાણી જેવા ટીપા જોવા મળે છે. એ શું, શેના ટીપા હોય? કે બાષ્પોત્સર્જન થયું હોય એટલે એની અંદરથી પાણી બહાર આવ્યું હોય અને જેને લીધે માટલું ઠંડુ રહેતું હોય. તો કે આપણા શરીરમાં પરસેવાનું કાર્ય પણ એ જ છે કે શરીરમાં જે પરસેવો વળે છે એ શું કરે છે? તો કે શરીરને ઠંડક આપવાનું કાર્ય કરે છે. આગળ હવે વનસ્પતિમાં ઘટકોનું વહન જોઈએ કે વનસ્પતિના ઘટકમાં બધા જ ઘટકોનું વહન કેવી રીતે થાય છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ તત્વોનું શોષણ કરે છે અને પર્ણો સુધી પહોંચાડે છે, જે તમે બધા જાણો જ છો. પ્રકાશ સંશ્લેષણ દ્વારા પર્ણ કાર્બન ડાયોક્સાઇડ અને પાણીનો ઉપયોગ કરી અને ખોરાક બનાવે છે. ખોરાક એ ઉર્જાનો સ્ત્રોત છે અને દરેક કોષ ગ્લુકોઝના તૂટવાથી ઉર્જા પ્રાપ્ત કરે છે. દરેક કોષ ઉર્જા ક્યાંથી પ્રાપ્ત કરે? તો કે ગ્લુકોઝનો કોષ તૂટે એમાંથી જ ઉર્જા પ્રાપ્ત કરે છે. આથી સજીવના દરેક કોષ પાસે ખોરાકનો જથ્થો પ્રાપ્ત હોય છે. તમે ક્યારેય એવું વિચાર્યું છે કે પાણી અને ખનિજ તત્વો જમીનમાંથી મૂળ દ્વારા શોષાય અને પર્ણ સુધી કેવી રીતે પહોંચતા હશે? તો આપણે હવે જોઈએ કે પાણી અને ખનિજ તત્વોનું વહન વનસ્પતિમાં કેવી રીતે થાય છે. વનસ્પતિ મૂળ દ્વારા પાણી અને ખનિજ ક્ષારનું વહન કરે છે. મૂળ છે એ મૂળ રોમ ધરાવે છે. મૂળ રોમ એ પાણી અને પાણીમાં દ્રાવ્ય ખનિજ ક્ષારોનું શોષણ માટે મૂળની સપાટીમાં વધારો કરે છે. જમીનમાં કણો વચ્ચે રહેલું પાણી એ મૂળ રોમના સંપર્કમાં હોય છે. જો તમને આકૃતિ 128 પેજ નંબર ઉપર આપેલી છે, જે પાણી અને ખનિજ ક્ષારોના વહનનું એટલે કે મૂળ જે હોય એનો આડો છેદ આપેલો છે, કે મૂળની અંદર આડો કાપો કરી અને કેવી રીતની રચના જોવા મળતી હોય એના વિશે આપેલું છે. હવે વનસ્પતિમાં પાણી અને ખનિજ ક્ષારોના વહન માટે પાઇપ જેવી વાહિની ધરાવે છે. આ વાહિનીઓ ચોક્કસ પ્રકારના કોષોની બનેલી હોય છે, જેને વાહક પેશી કહે છે. સજીવોમાં કોષોના સમૂહ ચોક્કસ પ્રકારના કાર્ય કરવા માટે એકઠા થાય છે, જેને પેશી કહે છે. પાણી અને ખનિજ ક્ષારોના વહન માટેની વાહક પેશીને જલવાહક પેશી કહે છે. જલવાહક પેશી સળંગ નળીઓનું જાળું બનાવે છે, જે મૂળથી પ્રકાંડ અને ડાળીઓને સાંકળે છે. આથી પાણીનું વહન સમગ્ર વનસ્પતિના ભાગોમાં જોવા મળે છે. હવે એ પછી તો કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા કેવી રીતે થાય છે વનસ્પતિમાં? જેવી રીતે એક પાણી અને ખનિજ ક્ષારોનું વહન થાય છે, જેને જલવાહક પેશી કહે છે, એવી જ રીતે વનસ્પતિના પર્ણની અંદર ખોરાક તૈયાર થાય છે અને ખોરાકનું વહન વનસ્પતિના બધા ભાગોમાં થાય છે અને એ વાહક પેશીને અનવાહક પેશી કહેવામાં આવે છે. એટલે આમ જલવાહક અને અનવાહક પેશી દ્વારા વનસ્પતિમાં દરેક ઘટકોનું વહન થાય છે. હવે આપણે જોઈએ કે બાષ્પોત્સર્જનની પ્રક્રિયા શું છે. તો કે વનસ્પતિ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પુષ્કળ પ્રમાણમાં પાણી મુક્ત કરે છે. વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. હવે એ તમને ખબર જ છે કે વનસ્પતિ જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારોનું શોષણ કરે છે. તો કે શોષેલું જે બધું પાણી છે એ વનસ્પતિ દ્વારા વપરાતું નથી.
તો કે વનસ્પતિ જેટલું પાણી શોષે છે એટલો બધાનો એ ખોરાક બનાવવામાં અથવા તો કોઈ કાર્યમાં ઉપયોગ કરી લેતું નથી, પરંતુ બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા પાણી બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. જેમ આપણે જોયું કે મનુષ્યમાં પરસેવો વળે તે દરમિયાન ક્ષાર બહાર નીકળે છે, એવી જ રીતે વનસ્પતિમાં પણ વનસ્પતિ પણ પાણી છે એ ફરી પાછું બહાર કાઢે છે. કઈ રીતે? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા. તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા પર્ણમાં આવેલ પર્ણરંધ્ર દ્વારા બાષ્પ સ્વરૂપે બહાર નીકળે છે. પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન એ ચૂપક પુલ બકનળી જેમ તમે સ્ટ્રો દ્વારા પાણી ચૂસો છો તે રીતે રચે છે. હવે પર્ણ દ્વારા પાણીનું બાષ્પીભવન કેવી રીતે થાય છે? તો કે એને ચૂપક પુલ રચે છે એ રીતે, કે સ્ટ્રો કેવી રીતના આપણે પાણી ચૂસીએ એ દ્વારા એ રીતનું થાય છે. જે પાણીને ખૂબ જ ઊંચાઈ સુધી ઊંચા વૃક્ષોમાં પહોંચાડે છે અને બાષ્પોત્સર્જનથી વનસ્પતિ ઠંડક પણ પ્રાપ્ત કરે છે. જેવી રીતે મનુષ્યમાં ઉત્સર્જન મનુષ્યમાં પરસેવો વળી અને પાણી અને ક્ષાર બહાર આવે છે, એવી જ રીતે વનસ્પતિમાં પણ વધારે વનસ્પતિને ઠંડક પ્રાપ્ત થાય એના માટે પાણી બહાર આવે છે. તો એ કઈ ક્રિયા દ્વારા? તો કે બાષ્પોત્સર્જનની ક્રિયા દ્વારા બહાર આવે છે. બાષ્પોત્સર્જન એ એક પ્રકારનું બળ રચે છે જે જમીનમાંથી મૂળ દ્વારા શોષાયેલા પાણીને ખેંચી લે છે અને પ્રકાંડ અને પર્ણ સુધી પહોંચાડે છે. આ પાઠની અંદર આપણે જોયું કે પ્રાણીઓમાં અને વનસ્પતિઓમાં કયા પ્રકારનું વહન થાય છે.